નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ નવની અંદર વિજ્ઞાન વિષયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ જેમાં પાઠ બીજો છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તો આ પાઠની અંદરના જે મુદ્દો વાત કરી રહ્યા છીએ એમાં બે પોઈન્ટ ચાર બરાબર એ ચોથો મુદ્દો આવે છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો એના આધારે આપણે પાઠના પ્રશ્નોત્તર છે એ જોવાના છીએ તો અલગ અલગ પ્રશ્નોના જવાબો કયા કયા આવે છે આ વિડીયોની અંદર આપણે જોઈશું તો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો શેર કરજો અલગ અલગ પ્રશ્નો છે એ જોઈ લઈએ ભૌતિક અને રાસાયણિક ફેરફારોના આધારે આધારેમાં પ્રશ્ન ઓગણપચાસમાં છે તફાવત આપો ભૌતિક અને રાસાયણિક ફેરફાર એના તફાવત તરીકે તમને પૂછી શકે છે બરાબર ચલો એમાં ભૌતિક ફેરફાર કોને કહેવાય તો કે પહેલું જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા જ બદલાતી હોય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય છે બીજું એમાં રાસાયણિક ફેરફારની સામે આપણે લખી શકીએ કે જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક સંગઠન એટલે કે પદાર્થનું જે રાસાયણિક બંધારણ છે એ બદલાતું હોય તો તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે ભૌતિક ફેરફારમાં બીજું આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં શું થાય છે ફેરફાર થતા જાય છે બરાબર જેટલા ભૌતિક ગુણધર્મો છે બધાની અંદર ફેરફાર થતા જાય છે જ્યારે આમાં રાસાયણિકમાં તો કે આ ફેરફારમાં પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો બંનેમાં ફેરફાર થાય છે ભૌતિક ફેરફારમાં ત્રીજું આ ફેરફાર છે કાયમી નથી જ્યારે રાસાયણિક ફેરફાર છે એ કાયમી છે ચોથું આ ફેરફાર એટલે કે ભૌતિક ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાથે સાદી ભૌતિક ક્રિયાથી અથવા તો પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાય છે બરાબર જે મૂળભૂત પદાર્થ છે એ પોતે સાદી ભૌતિક ક્રિયાથી પણ મેળવી શકાય અથવા તો પ્રક્રિયા એની જે થાય છે એને ફરીથી ઉલટાવી શકાય એવા ફેરફાર દ્વારા પણ ભૌતિક ફેરફાર છે મેળવી શકાય છે રાસાયણિક ફેરફારમાં તો કે આ ફેરફારની અંદર મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા તો પ્રક્રિયા ઉલટાવીને પણ પાછો મેળવી શકાતો નથી કારણ કે નવો જ એક સંયોજન બની ગયો છે નવો જ એક પદાર્થ બની ગયો છે એટલે ફરી પદાર્થ પાછો ન મેળવી શકાતો એવા રાસાયણિક ફેરફાર જોવા મળતો હોય છે તો ભૌતિક વ્યવહારમાં ઉદાહરણ તરીકે જોઈએ કે પાણીને આપણે ગરમી આપીએ છીએ તો વરાળ થઈ જાય છે બરાબર ને ઠંડુ કરીએ છીએ તો પાછું પાણી થઈ જાય છે એ રીતના વરાળ ને બરફ છે બરાબર એ પાણીને ઠંડુ કરીએ છીએ ત્યારે બરફ બની જાય છે તો આ રીતના લિક્વિડ સ્વરૂપે તમને પ્રવાહી સ્વરૂપે મળે છે વાયુ સ્વરૂપે મળે છે અને ઘન સ્વરૂપે પણ તમને બરફ મળે છે એટલે કે ઘન સ્વરૂપે બરફ સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે પાણી સ્વરૂપે ને વાયુ સ્વરૂપે વરાળ છે બરાબર એ પ્રાણીના ત્રણેય સ્વરૂપ છે ભૌતિક ફેરફાર આપણે ગણી શકીએ રાસાયણિક ફેરફારમાં ઉલટાવી ન શકાય કારણ કે કેલ્શિયમ કાર્બોનેટ છે એને ગરમ કરીએ છીએ અને કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાળી છૂટો પડે છે એમાંથી પાછું આવી રીતના કેલ્શિયમ કાર્બોનેટ નથી મળ્યો એટલે મેળવી શકાતો નથી પાછો ઉલટાવીને એવી રીતના એ બધા રાસાયણિક ફેરફારમાં આવશે ત્યાર પછી ઇન્ડેક્સ પ્રશ્નોતમાં પ્રશ્ન પચાસમાં છે નીચેને નીચેનાને ભૌતિક અવસ્થા તો એને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવા છે ઝાડનું કાપવું તવીમાં માખણનો પીગળવું તિજોરીને કાટ લાગવો પાણી ઉકાળીને વરાળ બનાવી પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું પાણીમાં સામાન્ય ક્ષાર અને મીઠું ઓગાળવું કાચા ફળો વડે ફૂડ સલાડ બનાવવું કાગળ અને લાકડાનું સળગવું એમાંથી ક્યાં ભૌતિક ફેરફાર અને ક્યાં રાસાયણિક ફેરફાર છે જુદા પાડવાના છે તેનો જવાબ લખી શકીએ કે આપેલ ફેરફારોનું ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ નીચે પ્રમાણે છે ભૌતિક ફેરફાર ક્યાં કયા થશે તો કે ઝાડનું કાપવું તવીમાં માખણનું પીગળવું પાણી ઉકાળીને વરાળ બનાવી પાણીમાં સામાન્ય ક્ષાર એટલે કે મીઠું ઓગાળવું કાચા ફળો વડે ફ્રૂટ રસ સલાડ બનાવો રાસાયણિક ફેરફાર ક્યાં કયા થશે તો કે તિજોરીના કાટ લાગવો અને ટૂંકમાં જે નવો જ પદાર્થ બની કાટ બની ગયો છે નવો પદાર્થ એટલે એ બધા રાસાયણિક ફેરફાર થશે પછી પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજનને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું તો એમાં આયનોને કારણે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છે ઉત્પન્ન થાય છે એમાં ધન આયન અને ઋણાયનની પ્રક્રિયા થતી જોવા મળે છે હાઇડ્રોજન ધન આયન પાસે ઓક્સિજન ઋણાયન હોવાથી એ રીતના અલગ અલગ વીજભાર પાસે એમના વાયુઓ છે એ ભેગા થતા જોવા મળે છે તો એ રાસાયણિક ફેરફારથી પાણીની અંદરથી એમના બે ઘટકોને છૂટા પડ્યા પછી કાગળ અને લાકડાનું સળગવું જોઈએ સળગવાના કારણે કાર્બન જે એ અલગ થાય છે બરાબર છૂટું પડે છે અને એમાંથી વાયુ પણ ઉત્પન્ન થતાં જોવા મળે છે એ રાસાયણિક પર તમે કહી શકો છો આ રીતે ભૌતિક અને રાસાયણિક પર તમે અલગ લખી શકો પ્રશ્ન એકાવનમાં છે તમારી આસપાસ ચોપાસની વસ્તુઓને શુદ્ધ પદાર્થો અથવા તો મિશ્રણોમાં અલગ કરવાનો પ્રયત્ન કરો આસપાસ એટલે કે આજુબાજુ ચારે બાજુને શું કહેવાય ચોપાસકી તો વસ્તુઓની અલગ અલગ જે શુદ્ધ પદાર્થો કયા છે અને મિશ્રણ છે એ કયા કયા છે એ તમે અલગ કરી શકો તેનો જવાબ લખી શકો શુદ્ધ પદાર્થ તરીકે પાણી ખાંડ સોનું લોખંડ આલ્કોહોલ જ્યારે મિશ્રણ તરીકે આવતું હોય તો મિશ્રણ એટલે કે એક કરતાં વધારે પછી ધાતુ હોય તો પણ એમાં એટલે જેમ કે સ્ટીલ બન્યું છે તો મિશ્ર ધાતુ છે તો એટલે મિશ્રણમાં લેતું પછી દૂધ છે પાણી છે ઉમેરેલું હોય છે એટલે દૂધ હવા છે એ પણ મિશ્રણ છે ચા છે એમાં ચાની પત્તીને રીતના જે છે અલગ અલગ પદાર્થ એનું મિશ્રણ જોવા મળે છે પછી પિત્તળ છે તો પિત્તળ છે એ પણ મિશ્ર ધાતુ છે આ રીતના મિશ્રણને પણ તમે અલગ કરી શકો અને શુદ્ધ પદાર્થોને પણ તમે અલગ કરી શકો તો ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રશ્નોના જવાબ કઈ રીતે આવે છે આવા અલગ અલગ બીજા ઘણા બધા વિડીયોઝ છે એ પણ મૂકવાનો છે તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરતો પહેલાં તો સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દે જેથી કરી નવા નવા વિડીયોની જાણકારી મળતી રહે કયા વિડીયો મૂકાય છે એની પણ તમને માહિતી નોટિફિકેશન આવી જાય આવા અલગ અલગ વિડીયોઝ છે પ્લેલિસ્ટની અંદર ઉપર પણ તમે જોઈ શકશો આગળના વિડીયો ન જોયેલા હોય તો એ પણ તમે જોઈ લેજો સ્ટાન્ડર્ડ નાઇન્થ સાયન્સના પ્લે લિસ્ટની અંદર તમને જોવા મળશે બીજા વિષયના પણ પ્લેલિસ્ટ છે એમાં પણ તમે બીજા વિડિયો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જોતા રહેજો વિડીયો કાળજી રાખજો ટેક કેર